એક વખત ભગવાનનું નામ તો દઈ જુઓ અને પાપનો કરનાર વાલીઓ એ પાપ કરતાં કરતાં નારાજજીને પૂછે છે કે મારે શું કરવાનું તમે મને કોઈ મંત્ર આપો હું મંત્ર ભણું તે કે હું તને મંત્ર આપું તે તને બોલતા આવડશે તે કે ના આવડે તો તું શું કરશે તે કે ના હું બોલી શકું એવો મને મંત્ર આપો હું ભજી શકું એવો ભગવાન મને આપો આપણને પણ ભગવાન જો રસ્તામાં ફૂટપાથ પર મળી જાય તો આપણે પણ એમ કહીએ કે ભાઈ હું ભજી શકું એવો તું તું મને ભગવાન આપ વલિયાએ એ માગણી કરેલી પંચોતેરસો વર્ષ પહેલાં અને નારદજીએ કહ્યું કે તું રામ 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 બોલ બોલાવ્યું નારદે પાંચ વખત કે તું બોલ પાંચ વખત મારી હાજરીમાં તે બોલ લો રામ 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 તે કે રામ નહીં બોલતા આવડે મને બે અક્ષરનું નામ મને નહીં બોલતા આવડે તો કે તને શું બોલતા આવડે તો કે મને તો મારા બોલતા આવડે કેમ કે મેં બધાને માર્યા છે અત્યાર સુધી તમે જે કર્યું હોય તે જ તમને યાદ આવે તમે જે કર્યું હોય તેનું જ તમને સ્વપ્ન આવે તમે જે કર્યું હોય તે જ તમને ભાવે તમે જે કર્યું હોય તે જ તમે સ્વીકારો કારણ કે આપણે પ્રાણી છીએ પ્રાણી શું કરે છે ગાય તો ગાય ઘોડો તો ઘોડો ગધેડો તો ગધેડો પ્રાણી શું કરે છે કે તમે કંસાર ખવડાવ્યું હોય થૂલી ખવડાવી હોય લીલું કે સૂકું ઘાસ ખવડાવ્યું હોય જે ખવડાવ્યું તે એ પોતાની કોળમાં જઈને બેસે અને ખાધેલાને પાછું બહાર કાઢીને એને વાગોળે આપણે આ જ ધંધો કરીએ છીએ બે પગથી ચાલીએ છીએ જગતમાં કોટના બટન બંધ કરીને હું 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 કરીએ છીએ હું કલેક્ટર હું કમિશનર હું આ હું તે પણ શું કરીએ છીએ તે કે વાગોળીએ છીએ વાગોળીએ છીએ કોઈ એક બતાવ્યું કોઈએ તેને આપણે વાગોળા કરીએ છીએ બસ હવે મરીએ ત્યાં લગી અમારે આ જ કરવાનું બીજું કંઈ કરવાનું નહીં અરે સીડીના એક પગથિયા પર ચડ્યા પછી તારે જો દસમા પગથિયા સુધી જવું હોય તો તારે પહેલાં પગથિયા પરથી તારો પગ ઊંચકીને બીજા પગથિયા પર મૂકવો પડે અને બીજા પગથિયા પર મૂકીને એક પગે બેલેન્સ રાખવું પડે સીડી પર ચડનાર ક્યારેય પણ કોઈ માણસ બબ્બે પગ સાથે કૂદીને સીડી ચડે જ એક પગ ને બીજો પગ છોડે ત્યારે એક પગ પર બેલેન્સ રાખે તો તે બીજા પગથિયા પર પહોંચે અને બીજા પર બેલેન્સ રાખે તો તે ત્રીજા પર પહોંચે અને ત્રીજા પરથી દસમા પર પહોંચતા સુધી એણે નવ નવ વખત બેલેન્સ રાખવું પડે અરે અનેક જન્મો તારાને મારા થઈ ગયા અર્જુન ત્યાં બેલેન્સ નહીં રાખવું માટે સાક્ષાત જગતનો ધણી તારી સામે ઊભો છે તે છતાં તું નારાયણ ન બની શકો મેં તને નરમાંથી નારાયણ બનવાને માટે આ કુરુક્ષેત્રમાં બેસાડ્યો તું લડે અને આ બધા મરી જાય એટલા માટે હું તને કુરુક્ષેત્રમાં નથી લાવ્યો આ તો બધા મરી જ ચૂકેલા છે કોઈ જીવ તો છે જ નહીં બધા જ મરી ચૂકેલા છે અને કોણે માયરા તે માયરા હું નજર કરું તો બધા સમાપ્ત થઈ જાય હું નજર કરું તો બધા અસ્ત થઈ જાય હું તને લાવ્યો કેમ કે મારા કાર્યની નો તું નિમિત્ત બને હું તને અહીંયા લાવ્યો તારી પ્રાર્થનાનો મેં સ્વીકાર કર્યો અર્જુને પ્રાર્થના કરી ઉભય ઓર મધ્યે રથમ સ્થાપય મેં હે અચ્યુત તું ભગવાન છે તું મારા રથને બંને સૈન્યોની વચ્ચે લઈ જા રડ ક્ષૂણી સૈન્ય કુરુક્ષેત્રના મેદાનમાં લડવાને માટે એકત્રિત થયું છે સામા પક્ષે કૌરવો છે જ્યાં મેજોરિટી છે પાંડવનો પક્ષ છે જ્યાં ભગવાન કૃષ્ણ છે કૃષ્ણની દ્વારિકાની સેના એ કૌરવ પક્ષે છે અને કૃષ્ણ એ પાંડવ પક્ષે છે કેમ તે કે અર્જુને પસંદગી કરી ભગવાન કૃષ્ણ સૂતા છે તો અર્જુન અને દુર્યોધન જાય છે વાર્તા આપ જાણો છો મિત્રો વાર્તાનું સત્ય જે મહર્ષિ અરવિંદને શ્રી કૃષ્ણએ સમજાવવાને માટે અને પ્રગટ કરવાને માટે આદેશ આપ્યો તે આ સત્ય છે પસંદગી સાચી કરવી પડે ભગવાને આપેલા મનનો ઉપયોગ વિવેક પ્રગટ કરવાને માટે કરવો પડે સ્વર્થ નહીં આપણો સ્વાર્થ હોય તે પસંદ કરીએ એ પ્રાણીપણું અને આપણો નિજી અર્થ આત્માનો મર્મ જે આપણને પામી શકાય અને જેના થકી આપણા આત્માની વૃદ્ધિ થાય એવી પસંદગી કરીએ તેનું નામ કૃપા અને વરદાન તેનું નામ પ્રજ્ઞા અને પ્રતિભા એટલા માટે પરમાત્માએ આ નાનું સરખું મન એક શ્રેષ્ઠ પાત્ર તરીકે આપણને આપેલું છે આ જૈન દર્શનનો વિવર્ત વાત છે અને વાલ્મિકીજીનો વિવર્તવાદ છે એ વાલ્મિકીજી આ કક્ષા સુધી પહોંચ્યા જેને રામ બોલતા નહોતું આવડતું એવો પાપી વાલ્યો લૂંટારો એ આ કક્ષા સુધી વાલ્મિકીની કક્ષા સુધી પહોંચ્યો આપણે આખો ઇતિહાસ જાણીએ છીએ મિત્રો અને સતયુગમાં દ્વાપર યુગમાં ત્રેતા યુગની અંદર પ્રગટ કરવામાં આવેલા ભારતના દર્શનના સત્યમાં એક પણ જૂઠ નથી એક પણ વસ્તુ અસત્ય નથી કારણ કે એ યુગ એવો હતો કે જે યુગમાં મનસાવાચાચ કર્મણા પણ જો અસત્યનું આચરણ થઈ જાય તો તે બહુ મોટું પાપ ગણાતું અને માણસ પાપથી ભયભીત થતો તો માણસ કોઈ બીજી વસ્તુથી ભયભીત નહોતો થતો માણસને મૃત્યુનો ડર નહોતો માણસને લૂંટાવાનો ડર ડર નહોતો અરે માણસને રોગ રાગ કામ ક્રોધનો ડર નહોતો માણસને જે ડર હતો તે ભગવાન એટલી કૃપા કરી દેજે કે જાણીણે અજાણને પણ મારાથી પાપ ન થાય હું પાપ ન કરું એટલી કૃપા કરી દેજે એવા ત્રણ યુગ પસાર થઈ ગયા સતયુગ પસાર થઈ ગયો ત્રેતાયુગ પસાર થઈ ગયો દ્વાપર યુગ પણ પસાર થઈ ગયો અરે કળિયુગ પણ પસાર થવાની અણી પર છે કળિયુગ પૂરો થશે પાંચ દસ વર્ષમાં ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ જેના બાકી છે એ ભગવાન કૃષ્ણએ એ કળિયુગને સમાપ્ત કરી દીધો શ્રી અરવિંદની સામે ઓગણીસો ને નવની સાલમાં સંકલ્પ કરીને રંગ અવધૂત બાપજીએ નારેશ્વરની માટી પર કડવા લીમડાની નીચે બેસીને સંકલ્પ કર્યો અને એ સંકલ્પ કર્યો ત્યારે મેં ગઈકાલે આપને વાત બતાવી એટલે એની પુનરુક્તિ કરતો નથી આપણી પાસે સમય બહુ ઓછો છે એ વાત તમને યાદ છે અને એ સંકલ્પ કર્યો તો શું થયું શું થયું જાવ તમે આજે નારેશ્વરમાં નર્મદાના કિનારે નારેશ્વરની માટીમાં જે માટીમાં નીચે બેસીને રંગ અવધૂત બાપજીએ લીમડાની નીચે બેસીને આ કીર્તન ગાયા અવધૂતી આનંદના એ સ્વયં વિઠોબાનો અવતાર છે સ્વયં વિઠોબા છે વિઠ્ઠલ પંતને પંઢરપુરના ધણીએ સ્વપ્નમાં આવીને એમ કહ્યું કે તારે લગ્ન કરવાના છે તારે સંન્યાસ લેવાનો નથી તું લગ્ન કર એક પત્ની મરી ગઈ પછી બીજી પત્ની નહોતી કરવી અને સંન્યાસ લેવો તો વિઠ્ઠલ પંતે રંગ અવધૂત બાપજીના પિતાએ એ વિઠોબાએ પંઢરીનાથે આવીને એને વિઝનમાં કહ્યું રાત્રે કે મેં તને કહ્યું છે કે તું જા તારે લગ્ન કરવાના છે ગુરુ શોધવાના નથી બે ત્રણ મહિના થયા વિઠ્ઠલ પંતે ધ્યાનમાં ન લીધું અને ન ધ્યાનમાં લીધું એટલે ફરી વખત વિઠોબા પધાર્યા ભૂલ માનવ કરે અને ભગવાન તેને સુધારે એનું નામ કૃપા પાપ આપણે કરીએ અને પતિત પાવન આપણું પ્રક્ષાલન કરે એનું નામ વરદાન અનિતિ આપણે આચરીએ અને ભગવાન આપણી દિશા બદલે એનું નામ સખા ભાવ એનું નામ મિત્રતા સુદામાની રેખા ભગવાન કૃષ્ણએ દ્વારિકાધીશ દિશે ક્ષયશ્રીને બદલે અક્ષયશ્રી કરીને બદલી નાખી સુદામાં તારું ભાગ્ય હું રદ ન કરી શકું પણ તારા ભાગ્યની દિશા તો હું બદલી શકું ચૌદ બ્રહ્માંડનો ધણી ભગવાન થઈને પૃથ્વી પર નીચે આવે તારે આપણું ભાગ્ય કેન્સલ ન કરી શકે આપણા ભાગ્યને પલટી શકે અને અમેરિકન વૈજ્ઞાનિક ફ્રીડ કાપરા આજે પણ જીવે છે અમેરિકામાં એ ફ્રીડજોબ કાપરાએ મુંબઈના મરીન લાઇન્સના દરિયાની ઉપર તાજમહાલ હોટેલમાંથી ફરવા ગયો મોર્નિંગ વોક કરવા અને મોર્નિંગ વોક કરતાં કરતાં એણે ભારતના દર્શનનો વેદાંત દર્શનનો સરવાળો કરવાનો પ્રયાસ કર્યો હિન્દુસ્તાનની માટી ઉપર જે માટીમાં તમે હું જન્મ્યા છીએ મિત્રો આ વિદેશી વૈજ્ઞાનિક વિદેશી બાવો નથી વિદેશી કોઈ જોગી નથી વિદેશી કોઈ સામાન્ય કક્ષાનો માણસ માનવ નથી વૈજ્ઞાનિક છે એણે સદેહે ભગવાન શ્રી કૃષ્ણના નટરાજ સ્વરૂપે દર્શન કર્યા અમેરિકન વૈજ્ઞાનિકે એણે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ શિવાયના જપ કર્યા નથી એણે મૃત્યુંજયના જપ કર્યા નથી એણે સોમનાથની અંદર કે જગન્નાથપુરીમાં કે રામેશ્વરમાં જઈને શિવલિંગ પર અભિષેક કર્યો નથી મુંબઈના દરિયા કિનારે મરીન લાઇન્સ પર ફરતા ફરતા આજે પણ જાઓ દરિયો બી મોજૂદ છે ને મરીન લાઇન્સની એ માટી પણ મોજૂદ છે એ મરીન લાઇન્સના દરિયા પર ફરતા ફરતા એને દરિયાના મોજાની ઉપર ભગવાન શિવજીના નટેશ્વર અર્ધનારી નટેશ્વર તરીકેનો સાક્ષાત્કાર થયો એણે બુક લખી ધી ટર્નિંગ પોઈન્ટ વાંચજો અને આપણા પચી વરવાળાને વંચાવજો કે દીકરા આ આ તક ચૂકી ગયા તો આ જન્મારો નિષ્ફળ જશે અને મા બાપ તરીકે અમારું લોહી પણ નિષ્ફળ જશે તને જન્મ આપ્યો એનું અમને ગૌરવ થવું જોઈએ તું અમને બીજું કાંઈ આપી ન શકે કાંઈ આપી ન શકે કાંઈ આપી ન શકે પણ તું અમારા મોત વખતે અમને સંતોષ તો આપી શકે કે મારા પ્રગટ કરેલા દીકરાએ આવતીકાલે અમારું નામ ઉજ્જવળ કરશે એટલો સંતોષ તો આપી શકે મા બાપને મા બાપના પગ નહીં હોય મા બાપનું માથું નહીં દબાવ્યું હોય મા બાપની સેવા ન કરી હોય મા બાપને સ્નાન ન કરાવ્યું હોય પણ મા બાપના હૃદયની અંદર મળતી વખતે જમના પાન કે ગંગા પાન ન કરાવે પણ એક સાચી દિશાનો સંતોષ મળતા મા બાપને પ્રાપ્ત થાય એટલું તો જુવાન દીકરા એકવીસમી સદીમાં કરી શકે કે કેમ એ કરવું જોઈએ અને તે ધર્મ છે તે આધ્યાત્મ છે તે સાધના છે અને એ તપશ્ચર્યા છે